એમબી સ્ટુડિયો મનોજભાઈ ભુપ્તાણી પ્રસ્તુત હાસ્યના ફુવારા કહેવો તોય ભલે, હાસ્યની લહેર કહેવો તોય ભલે, અને હાસ્ય દરબાર કહેવો તોય ભલે. તો અત્રે ઉપસ્થિત તમામ હાસ્યપ્રેમી જનતાઓ તેમજ યુટ્યુબ પર હજારો ગુજરાતીઓ તેમજ દરેક સમાજના જ્યારે અહીંયા યુટ્યુબ પર નિહાળી રહેલા તમામ હાસ્યપ્રેમી શ્રોતાઓને સુરેન્દ્રનગરના આ નાનકડા એવા કલાકાર હરદીપ સોલંકીના જય સ્વામિનારાયણ. અત્યારે મનોજભાઈનો એટલો સુંદર મજાનો પ્રયાસ છે કે આટલી ટેન્શનની દુનિયા થઈ ગઈ છે અત્યારે, અને એ ટેન્શનની દુનિયામાં માણસને હાસ્ય ક્યાંય મળતું નથી. તો એવો પ્રયાસ એ બહાર લાવે છે કે માણસો હસી શકે છે. હા, બાકી તમે ગમે એટલા જોક્સ કહો, તાલીઓ પાડો, દાંત કઢાવો, તો માણસ દાંત નથી કાઢતું. હા, કૂતરું કોસ ગળી ગયો હોય ને એમ નેમ બેઠો હોય, ભલે ને, એટલે જ્યાં મોજ આવે અહીંયા તમારા મોઢે દાંત કાઢવાના છે, કોઈના મોઢે દાંત કાઢવાના નથી. ટેન્શનને સાઈડમાં મૂકીને આજે એકલા આનંદ માટે બધા ભેગા થયા છે. ત્યારે હમણાં એક જગ્યાએ મેં જાહેરાત કરી કે આપણે બધા ટેન્શન મુક્ત રહેવાનું છે, એક કલાક એકલો આનંદ કરવાનો છે. તમારું જે કોઈ ટેન્શન હોય બાર બાયણે મૂકી આવો, અડધી કલાકમાં આખો હોલ ખાલી, ખાલી પુરુષો બેચાત. કેટલા ગળે આવી ગયા છે, પાંચ જ પુરુષો બેઠા હતા, બધા દેહનો બાર મૂકે. પણ આ તો હાસ્યની વાત છે. ત્યારે મારા પ્રોગ્રામની શરૂઆત હું ચાર પાંચ પંક્તિઓથી કરું કે વસ્ત્રો થઈ ગયા ટૂંકા, હવે લાજ ક્યાંથી હોય. વસ્ત્રો થઈ ગયા ટૂંકા, હવે લાજ ક્યાંથી હોય. આજ અત્યારનો જમાનો એવો છે કે બહેનો આપણા બધા કપડાં પહેરી શકે. હા, બહેનો આપણા શર્ટ પહેરે, બહેનો આપણા ટી શર્ટ પહેરે, પણ એક ભાઈડો ચણિયા ચોળી પહેરે નીકળે એના દાખલા નથી હો પાછા. કે વસ્ત્રો થઈ ગયા ટૂંકા, એમાં લાજ ક્યાંથી હોય. એના ઉપરથી મને એક જોક્સ યાદ આવી ગયો પાછો. મારી દુકાન સુરેન્દ્રનગરની અંદર માઈ મંદિરની બાજુમાં, અને કમૂરતાનો સમય એટલે હું ખુરશી નાખીને બેઠો હતો. એમાં એક છોકરી સ્કિન ટાઈટ જીન્સ પહેરીને માઈ મંદિર દર્શન કરવા આવી. એટલું બધું સ્કિન ટાઈટ જીન્સ હતું, આપણને એમ થાય કે મશીનમાં નાખીને બનાવી દે છે. હા, એટલું બધું સ્કિન ટાઈટ જીન્સ. માઈ મંદિરે દર્શન કરવા ગઈ, દર્શન કરીને બહાર નીકળી અને રિક્ષા બોલાવી. રિક્ષા, રિક્ષા ઊભી રહ્યો. હા, પણ એટલું બધું સ્કિન ટાઈટ જીન્સ પહેરેલું, પગ જ ઊંચો ન થાય, રિક્ષામાં બેવું કઈ રીતે. હવે મારા જેવા જુવાની અને બોલાવે નહીં. એમાં 80 વર્ષના કરશન કાકા મારી બાજુમાં બેઠેલા. તો ઓલી કે, કાકા કાકા પ્લીઝ હેલ્પ મી. કે તો કાકા મારી જેમ થોડાક ઉદાર દિલના. કાકાએ પગ પકડીને રિક્ષામાં બેહાડી દીધી અને ભેગો કાકો બેહી ગયો. ઓલી કે, કાકા મેં તમને બેહાડવાનું કીધું તું, તમે કેમ બેહી ગયા? કાકો કે, ઉતારવા કોણ, તારો બાપ આવશે. હાસ્યની એ મજા છે કે વસ્ત્રો થઈ ગયા ટૂંકા, એમાં લાજ ક્યાંથી હોય, અને અનાજ થઈ ગયા હાઇબ્રિડના, હવે સ્વાદ ક્યાંથી હોય. હે, અત્યારે તમે જો અમુક ફળ 12 મહિના મળવા મીંડા, પહેલાંના જમાનામાં આવું નહોતું. હા, હવે કેરિયું 12 મહિના મળે, સફરજન જો તો એ 12 મહિના મળે, કારણ કે ઇન્જેક્શન પકવીને પકવીને બધા તમને ફળ મળે છે અત્યારે. તો અનાજ થઈ ગયા હાઇબ્રિડના, હવે સ્વાદ ક્યાંથી હોય, અને ભોજન થઈ ગયા ડાલડાના, હવે તાકાત ક્યાંથી હોય. આજ મારા વર્ગના જેટલા લોકો અહીંયા મને સાંભળે છે એ બધાને ખબર છે કે આપણા પિતા અને આપણા દાદા જેટલું કામ કરી શક્યા એટલું કામ આપણે નથી કરી શકવાના, કારણ કે આપણા ભોજન બધા ફાસ્ટફૂડિયા થઈ ગયા છે. હા, ઓલાને દુકાને જઈને કે ફટાફટ બનાય જે હોય, એટલે ઓલા ફટાફટ તેલમાં તળીને વડાપાવ, દાબેલી, પફ ને પીઝા, જે કંઈ હોય બધા ખાવા માંડે. ચોખ્ખું કોઈને ખાવું નથી અત્યારના યુગમાં. હે, ફાસ્ટફૂડના યુગમાં આવી ગયા છીએ. એટલે આગળ કહું કે ભોજન થઈ ગયા ડાલડાના, હવે તાકાત ક્યાંથી હોય. હા, એના ઉપરથી પાછો મને એક જોક્સ યાદ આવ્યો. હમણાં અમારા કાઠિયાવાડમાં એક કાકા, એમની છોકરીને મુંબઈ ભણાવી, તો દિવાળીનો ટાઈમ હતો, એને એમ થયું કે લાય મારી છોકરી ક્યાં ચોખ્ખું ઘી ખાવાની હતી, લાય મુંબઈ જઈને ઘી દઈ આવું કે. અને કાકા કોઈ દિવસ મુંબઈ ગયેલા નહીં હો, પહેલી વાર ટ્રેનમાં ચડ્યા અને બે હાથમાં બેણી, પણ ગીરદી કે મારું કામ, કારણ કે દિવાળીનો ટાઈમ હતો, ટ્રેનમાં ગીરદી ભરચક હતી. અને કાકા બે ઘીની બેણી લઈને છલોછલ લઈને ટ્રેનમાં ચડ્યા લોકલ ડબ્બામાં, પણ ક્યાંય જગ્યા ન મળ્યો, સુરેન્દ્રનગરથી ચડ્યા અને મુંબઈ જવાનું. તો વિરમગામ ઉદીન તો માંડ માંડ બેણી પકડી એકા કાકા. પછી એને એમ થયું કે ક્યાંક તો ટીંગાડવી પડશે. હાકડ હતી અહીંયા ટીંગાડી દીધી. બોલો, હવે એને ખબર નહીં કે હાકડ આરે ટીંગાડી ગાડી ઊભી રહી જાય, અને જેવી હાકડ આરે ટીંગાડી અને ગાડી ઊભી રહી ગઈ,
અને એમાં ટીટી આવ્યો ડબ્બામાં, અને કે આ ટ્રેન કોને હાકર ખેંચી કે? તો આજુબાજુવાળા કે આ કાકાએ હાકર ખેંચી કે? તો કાકાને સામું જોયું અને બહેણી સામું જોયું. ટીટીવાળા કાકાને કે આ બહેણી કોની છે? એટલે કાકા કે આપણી છે કે? અરે કે અહીંયા બહેણી ટીંગાડાય કે? આ બહેણીથી આખી ગાડી ઊભી રહી ગઈ. તારે કાઠિયાવાડી કાકાએ જવાબ આપ્યો કે મને શું ખબર કે ચોખા ઘીમાં આટલી તાકાત થઈ છે કે? આખી આખી ગાડી ઊભી રહી જાય. એટલું તો કેવું પડે કે કેટલું સ્વચ્છ અને પવિત્ર છે આ પાત્ર. નક્કી ગંગાનું પાણી હોવું જોઈએ. કેટલું સ્વચ્છ અને પવિત્ર છે આ પાત્ર? નક્કી ગંગાનું પાણી હોવું જોઈએ. નહીતર ના હોય આટલી ખમીરને ખુમારી, નક્કી કાઠિયાવાડનું પાણી હોવું જોઈએ. કવિને પણ કેવું પડે કે કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડે ભગવાન, તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. હે, નકર મુંબઈ નથી, દિલ્હી છે, મુંબઈ છે, અમેરિકા છે, ક્યાંય ન લખું, કાઠિયાવાડમાં લખું. એનું કારણ છે કે કાઠિયાવાડની મહેમાન ગતિ વખણાય. હા, બાકી તમે મુંબઈ અમારો પ્રોગ્રામ હતો મનોજભાઈ, હા, તો પ્રોગ્રામ પૈતા પછી એક ભાઈ મને કે હરદીપભાઈ આજ રાતે મારી આ જમવાનું રાખો. મેં કીધું ના, મારે સવારે નહીં તો કાલ ટ્રેન છે કીધું. મને કે પ્લીઝ, એનો આગ્રહ બહુ હતો એટલે મેં ના ન પાડી. મેં કીધું વાંધો નહીં, રાતે હું અડધી કલાક માટે તમારા ઘરે જમીન વયો જઈશ. એટલે હું 9 વાગે ઘરે ગયો. એ ભાઈ બેઠા, હું બેઠો, અને એના વાઈફ ગરમા ગરમ રોટલી લઈને આવ્યા. અને મુંબઈની રોટલી એટલી નાની, હા હાવ નાની, એટલી કેવી, એક બીટ કોઈ પૂરું ન થાય, ને પાતળી તો એટલી કે છોકરીના વાળ જેટલી પાતળી. હા, મેં કીધું આ કેટલીક રોટલી ખાવી પડશે. તો ગરમા ગરમ રોટલી લઈને આવ્યા આટલી નાની. મેં તો એક બીટ કે પૂરી કરી, 2 મિનિટ થઈ ત્યાં બીજી રોટલી લઈને આવ્યા, મેં પાછી પૂરી કરી, અને ત્રીજી રોટલી લઈને આવ્યા ને તારી ભાઈના વહુ બોલ્યા કે હરદીપભાઈ આ છેલ્લી તો લેવી જ પડશે. ઓકે, ત્યારે એમ થાય કે કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડે ભગવાન. હે, કાઠિયાવાડમાં તમે કોઈક મહેમાન આવે ને અને રસ્તામાં કદાચ મળી જાય ને, એ ગામનો હોય તોય ભલે, હગો હોય તોય ભલે, ને વાલો હોય તોય ભલે, એ કદાચ ઘરે ન આવતો હોય તો એને પરાણે ઘરે એમ કે હાલો ચા પાણી પીવા, ચા પાણીનું કહીને અને ઘરે જમાડીને મોકલે ને, એ આપણું કાઠિયાવાડ. બાકી મુંબઈમાં તમે કોકદી કોકના ઘર પાસેથી નીકળો ને, તમને હગાવાલા બહુ ફોન કરે કે અમારા ઘરે કેમ નથી આવતા. ખાલી એકવાર અનુભવ કરી જોજો. તમે એના ઘર પાસેથી નીકળો અને ડોરબેલ વગાડો ને તો ઘરધણી બાયણે ને બાયણે ઊભો રહો, આમને આમને ઊભો રહે, અહીંયા ઊભો ઊભો વાતું કરે, લે શું આવ્યા. એટલે આપણે એમ કહે ને કે હું આ બાજુથી નીકળો તો લાવો તમને મળતો જાઉં. એમ બહુ સારું કે હશે કે શું કરે બાપુજીને બધા મજામાં. એમ કરીને કરીને તમને 20 મિનિટ કાઢી નાખે, પછી આપણને એમ થાય કે અંદર નહીં આવવા દે. એટલે આપણે ડેલી એન્ડ ડેલી થી કઈ વાંધો નહીં, હાલો પછી મળશું. ત્યારે ઓલો કે યાર રોકાણ હોત તો સારું હતું કે. આ એ બધું કાઠિયાવાડની બહાર તમને જોવા મળે, જ્યારે કાઠિયાવાડની અંદર આવું બધું જોવા ન મળે. હે, આપણે કોઈની ટીકા ટિપ્પણીની વાત નથી, પણ કાઠિયાવાડ શું છે એની મારે વાત કેવી છે. મુંબઈમાં મારો પ્રોગ્રામ અને બપોરે 3 વાગે પ્રોગ્રામ પૈતો અને હું ગલીમાંથી જતો હતો ને એક દંપતી જમવા બેઠું હતું. બપોરે 3 વાગે દંપતી જમવા બેઠું હતું એટલે મને બહુ નવાઈ લાગી. મેં કીધું બપોરના 3-3 વાગે જમવા બેસે છે? એટલે મેં દંપતીને પૂછ્યું, મેં કીધું ભાઈ બપોરના 3 વાગે કેમ જમવા બેઠા? મને કે મારા હાડુભાઈ 12 વાગ્યાના આવ્યા હતા, એ હજી 5 મિનિટ પહેલા ગયા, એ જાય તો જમવા બેવીને કે. આ જ દાખલો મારે ગામડામાં બેનો સતીશભાઈ, ગામડાની અંદર જતો હતો અને અહીંયા મારો પ્રોગ્રામ, અહીંયા આ જ ઘટના બેની, બપોરે 3 વાગે દંપતી જમવા બેઠું હતું એટલે હું દંપતીના ઘરે ગયો, ડેલીનું બાયણું ખકડાયું. મેં કીધું બપોરે 3 વાગે જમવા બેઠા છો? ત્યારે કાઠિયાવાડના માણસે કીધું, ગામડાનો માણસ શું હોય, હે, કે ગામડામાં જાઓ તો જગદીશભાઈ વાત કરે છે કે શું જોવા મળે, કે ધૂળ ઢેફાને પાણા હોય અને ભીતે ભીતે છાણા હોય, ધૂળ ઢેફા અને પાણા હોય ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય પણ મળવા જેવા માણા હોય. હે, ગામડાની માણાની મજા એ હતી કે બહારથી જેટલો મેલો હોય ને એટલો એ અંદરથી ચોખ્ખો હોય ગામડાનો માણા. એના કદાચ કપડા હારા ન હોય, એનો પહેરવેશ સારો ન હોય, પણ અંદરથી એના દિલના ડેકે ડેકા હોય. કે ગામડામાં જાઓ તો શું જોવા મળે, કે ધૂળ ઢેફા ને પાણા હોય ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય પણ મળવા જેવા માણા હોય, ઉકરડાને ઓટા હોય બળદિયાના જોટા હોય, પડકારા આકોટા હોય પણ એ માણા મનના મોટા હોય. ગામડાની માણાની મજા એ હતી. હે, તો આવી રીતે વાત કરી તો ઓલા મને કે તમે સુરેન્દ્રનગરમાં રહો છો, સુરેન્દ્રનગરની 2 પંક્તિ લખો કે. એટલે સુરેન્દ્રનગરમાં તમે આવો તો તમને શું જોવા મળે, કે રોડે રોડે ખાડા હોય,
સુરેન્દ્રનગરમાં રોડે રોડે ખાડા હોય અને ધૂળના જ્યાં જમાવડા હોય, ગટરના પાણી ગંધાતા હોય છતાં માણસો મોજેથી રહેતા હોય, હે કે ગટરના પાણી ઉભરાતા હોય છતાં માણસો મોજેથી રહેતા હોય, દુકાન કરતા પણ મોટા ઓટલા હોય, દુકાન કરતા પણ મોટા ઓટલા હોય, જ્યાં રાજકારણીઓ બધા ખોટા હોય પણ સાધુ સંતોના જોટા હોય, પણ માણા અમારા સુરેન્દ્રનગરના મોટા હોય મનના. હો, સુરેન્દ્રનગરના માણાની મજા એ છે કે સુરેન્દ્રનગર નથી અમારું ગામડું કે નથી સિટી, બેની વચ્ચે આવતું ગામ એકમાત્ર સુરેન્દ્રનગર છે. હા, તો સુરેન્દ્રનગરની અંદર આવો તો તમને આવું બધું જોવા મળે. કોક દી આવજો સુરેન્દ્રનગર, તમે તમારા તમારા ખર્ચે. હો, પછી અહીંયા હાચવી લઈશ, પણ તમારા ખર્ચે આવી જાજો. એક તો હું ગામડાની વાત કરતો હતો કે ગામડાની અંદર મારો પ્રોગ્રામ અને બપોરે 3 વાગે એક દંપતી જમવા બેઠેલું, એટલે મને બહુ નવાઈ લાગી. મેં કીધું ગામડામાં તો વહેલા જમી લે, સિટીમાં તો એમ જ્યાં ગામડામાં તો બધા વહેલા જમી લે, વાળું કરી લે, પણ બપોરે 3-3 વાગે જમવા બેઠા છે. એટલે મેં દંપતીની ડેલી ખખડાઈ અને મેં ભાઈને પૂછ્યું, મેં કીધું બપોરે 3 વાગે કેમ જમવા બેઠા છો? અને ત્યારે ગામડાના માણાએ જવાબ આપી હતી એ કે અમારા ગામમાં છે ને બપોરે 2:30 વાગે છેલ્લી બસ આવે છે. બપોરે 2:30 વાગે છેલ્લી બસ આવે છે, એટલે અમે 2:30 વાગે બસની રાહ જોવી કે કદાચ કોઈક મહેમાન આવી જાય તો એ મહેમાનને ભૂખ્યું ન રહેવું પડે ને, એટલે મહેમાનને મૂક્યા વગર અમારે ખવાય નહીં. એ ગામડાની મજા છે. અમારા કવિ કહે છે કે ભૂખ લાગી હોય ને તમે ખાવ ને તો એને પ્રકૃતિ કહેવાય. ભૂખ લાગી હોય અને તમે ખાવ તો એને પ્રકૃતિ કહેવા હોય, પણ તમને ન લાગી હોય ને ખાવ તો એને વિકૃતિ કહેવાય. ભૂખ લાગી હોય ને ખાવ તો એને પ્રકૃતિ કહેવાય, પણ ન લાગી હોય ને ખાવ તો એને વિકૃતિ કહેવાય. પરંતુ 3 દિવસથી ભૂખ્યા હોય અને થાળીમાં એક જ અનાજનો રોટલો હોય અને એ અનાજનો રોટલો કોઈ ગરીબના દીકરાને આપી દો ને તો એ તમારી સંસ્કૃતિ કહેવાય. ગામડાના માણાની વાત તો વાત જ છે. આપણે મૂળ કવિતા ઉપર પાછા આવી કે વસ્ત્રો થઈ ગયા ટૂંકા, હવે લાજ ક્યાંથી હોય, અનાજ થઈ ગયા હાઇબ્રિડના, હવે સ્વાદ ક્યાંથી હોય, ભોજન થઈ ગયા ડાલડાના, હવે તાકાત ક્યાંથી હોય, અને નેતા થઈ ગયા ખુરશીના, આમાં દેશ દાસ ક્યાંથી હોય. હે, અત્યારે મને એક ભાઈ પૂછતા જ મને કે રાજકારણ એટલે શું? મેં કીધું કારણ વગરનું રાજકારણ એને રાજકારણ કહેવાય. હા, કે નેતા થઈ ગયા ખુરશીના, દેશ દાઝ ક્યાંથી હોય. હા, હમણાં એક નેતાજી ગુજરી ગયા. હા, તો હજારો માણસો સ્મશાન યાત્રામાં આવેલા, કારણ કે હારા આવ્યા હોય ને ખરાબ આવ્યા હોય, ઘણા રાજી થઈને આવ્યા, ખારું થયું ગયો, અને ઘણા એના અંગત હોય એ આવ્યા કે ભાઈ હાલો વયા ગયા, કઈ વાંધો નહીં. તો સ્મશાને લઈ ગયા અને બરોબર આમ હળગાયો તો બધા લાકડા હળગી ગયા પણ નેતા નો હળગો. હા, બધા લાકડા હળગી ગયા પણ નેતા હળગો નહીં. પછી કોકે કીધું ચોખ્ખું ઘી મંગાવો, તો અમૂલનું ચોખ્ખું ઘી મંગાવ્યું. હા, 10 લિટર માથે રેડું પણ નેતા હળગ્યા નહીં. પછી વિરોધ પક્ષનો નેતા આવ્યો કે આની અંદર ખુરશી નાખો, ખુરશી કે, અને જેવી ખુરશી નહીં કે ભાઈ ભાડભાડ 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 કરતો નેતા હળગી ગયો. હા, જે જીવતાય ન મૂકી શકે એ મૈરા પછી તો ક્યાંથી મૂકી શકે. હા, ઘણા કહે છે ને કે સમજણ વગરનું જીવવું અને જીવો વરસ હજાર, પણ સમજીને જીવો 2 ઘડી તો થઈ જાય બેડો પાર. હે, તમે કેટલું જીવો છો એ ક્યાં મહત્વનું છે, પણ કેવું જીવો છો એ મહત્વનું છે. હા, હમણાં એક ગામમાં 95 વર્ષના ભાભા ગુજરી ગયા. તો મેં ગામવાળાને પૂછ્યું, મેં કીધું 95 વર્ષે ગુજરી ગયા, કેટલા સારા કામ કર્યા છે, તો 95 વર્ષ જીવવા. ત્યારે ગામડાવાળે કીધું એ કે એક જ કામ સારું કર્યું, આ ગુજરી ગયા ઈ. કારણ કે માણસ જીવતા તો નડે પણ મરે એવી તારીખે 25-25ના લગ્ન બંધ રહે. હા, જીવતા તો નડતા જ હોય પણ મરવા ટાણે 25-25ના લગ્ન બંધ રહે. હા, હમણાં એક નેતાજી ભાષણ કરતા હતા, આપણે નેતાની વાત આવે છે એટલે કહી દઉં. હમણાં એક નેતાજી ગામડામાં ભાષણ કરતા હતા, એ કે લોહે કો લોહા કાટતા હે, લોહે કો લોહા કાટતા હે, હીરે કો હીરા કાટતા હે, એમાં એક કૂતરું આવ્યું નેતાજીને કેડી ગયું. સમજણ છે બાકી તમારી. હા, અમુક વીટના પ્રકાર છે, સમજાય તો મજા આવે. અમારા સાબુદ્દીન સાહેબ વાત કરતા હતા કે એક જગ્યાએ મારો કાર્યક્રમ કોઈ દાંતનો કાઢે અને એક જગ્યાએ મારો કાર્યક્રમ અહીંયા બધા દાંત જ કાઢે. તો એક જગ્યાએ મારો કાર્યક્રમ અહીંયા બધા દાંત કાઢતા હતા, એમાં એક સરદારજી ખૂણામાં બેઠેલા આમ ને આમ,
એકદમ ટટારો, એ દાંત જ ન કાઢે, મોઢાની રેખા બદલે નહીં. એટલે સાબુદ્દીન સાહેબે બીજે દી હવારે આયોજકને કીધું કે મારે ઓલા સરદારજીને મળવું છે. કે એ કેમ? એ કે ભલામણ આટલા લેવલનો હાસ્ય કલાકાર છું, મારા પ્રોગ્રામમાં કોઈ દાંત કાઢે ને એવું બન્યું નથી, તો આ સરદારજી કેમ દાંત નહોતા કાઢતા? કે એટલે એને મારે મળવું છે. કે સરદારજીના ઘરે એડ્રેસ બતાવ્યું અને એડ્રેસ કરાવીને ઘરે ગયા તો સરદારજીને ઘરે તાળું હતું. હા, તો આજુબાજુવાળાને પૂછ્યું કે આ તાળું કેમ છે? કઈ ગયા સરદારજી? એ તો કે કાલ રાતે ગુજરી ગયા. એ કે કઈ રીતે ગુજરી ગયા? એ કે તમારા પ્રોગ્રામમાંથી આવ્યા ને પછી બે કલાક સુધી બાથરૂમમાં એક લાગલા દાંત જ કાઢ્યા. અમુક સમજાય પછી બહુ મજા આવે. અને ઘણા દાંત ન કાઢતા સમજી લેવાનું કે એનો પીવ જુડી ગયો, એમાં કરંટ રહ્યો નથી. હવે કે નેતા થઈ ગયા ખુરશીના, હવે દેશ દાજ ક્યાંથી હોય, અને ફૂલો થઈ ગયા પ્લાસ્ટિકના, હવે સુગંધ ક્યાંથી હોય. હે, અત્યારે તમે જો બધું આર્ટિફિશિયલ થઈ ગયું છે. ભગવાનને પણ પ્લાસ્ટિકના માણસો ફૂલ ચડાવે છે. હવે કે ફૂલો થઈ ગયા પ્લાસ્ટિકના, હવે સુગંધ ક્યાંથી હોય, અરે ચહેરા થઈ ગયા મેકઅપના, હવે રૂપ ક્યાંથી હોય. હે, અત્યારે મેકઅપના ચહેરા થઈ ગયા. હા, હમણાં એક બેને વજન કરાવ્યો ને તો 80 કિલો થયો, અને પછી મોઢું ધોઈને કરાવ્યો ને તો 75 કિલો. કે ચહેરા થઈ ગયા મેકઅપના, હવે રૂપ ક્યાંથી હોય. હા, હમણાં એક પતિ પત્ની બ્યુટી પાર્લરમાં ગયા, એની પત્નીને કંઈક કામ હશે, લગ્ન ગાળો હતો, તો પતિ બહાર ઊભો રહ્યો, પત્ની અંદર ગઈ, 5 મિનિટમાં એક બેન બહાર આવ્યા સુંદર મજાના. તો આને એમથી કહો, ઓહો હો હો હો, બહુ સરસ છે, તો માઇન્ડો સ્માઇલ આપવા. હા, કારણ કે પુરુષ છે ને જન્મજાત કલાકાર છે, પુરુષ જેટલું ભોળું કોઈ નથી. હા, ગમે કોક દાંત કાઢે ને એટલે પલરી જાય. 5 મિનિટ તો એક બેન બહાર આવ્યો સુંદર મજાના, મેંડા આની ઉંમર દાંત કાઢો, આ મેંડો દાંત કાઢવા. આવી રીતે 10-1 મિનિટ આવેલું પછી ઓલી કે હાલો ઘરે. ઓલો કે કોના ઘરે? અરે કે હું તમારી પત્ની છું. કે એટલે બ્યુટી પાર્લરમાં જાય ને પછી ઓળખાય નહીં એવા થઈ જાય બધા. હા, કે ચહેરા થઈ ગયા મેકઅપના, હવે રૂપ ક્યાંથી હોય, શિક્ષકો થઈ ગયા ટ્યુશનના, હવે વિદ્યા ક્યાંથી હોય. હે, પહેલાંનું ભણતર તમે જો કે છોકરા 3 કલાક ભણે ને તો એ મોટા મોટા પદવી આવતા હતા. અત્યારે છોકરાઓને આખો દિવસ સ્કૂલ ને ટ્યુશન, સ્કૂલ ને ટ્યુશન, છોકરો 1 મિનિટે નવરાશ નથી હોતો. કે શિક્ષકો થઈ ગયા ટ્યુશનના, હવે વિદ્યા ક્યાંથી હોય, માણસ થઈ ગયો પૈસાનો, હવે દયા ક્યાંથી હોય. હે, માણસ થઈ ગયો પૈસાનો, હવે દયા ક્યાંથી હોય. અને છેલ્લી પંક્તિમાં મને કહેવાનું મન થાય કે ભક્તો થઈ ગયા સ્વાર્થના, હવે ભગવાન ક્યાંથી હોય. હે, કે ભક્તો થઈ ગયા સ્વાર્થના, હવે ભગવાન ક્યાંથી હોય. હા, હમણાં એક જણ હનુમાનજીને મંદિર જઈને કે હે પ્રભુ, મને જો 1 લાખ રૂપિયાની લોટરી લગાવીને તો આખો ડબ્બો તેલનો ચડાવું. હા, હનુમાનજીએ મૂર્તિમાંથી આવીને એક ઢીકો માર્યો. હા, એ કે તને 1 લાખ રૂપિયાની લોટરી લગાડું, તું તેલનો ડબ્બો ચડાવવા આય નહીં આય. હા, કારણ કે અત્યારે એવું છે કે આપણે કામ પતી જાય એટલે ભગવાનને ભૂલી જાય છે, તો પછી હગાવાલાને ભૂલી એમાં કંઈ વાંધો નથી. ભગવાનને માણા ભૂલી જાય બાધા રાખીને પછી કે હવે વાંધો ને હાલો કરશું ગમે તાર. હા, તો હનુમાનજીએ મૂર્તિમાં જઈને ઢીકો માર્યો કે તને 1 લાખ રૂપિયાની લોટરી લગાડું, તું ડબ્બો ચડાવવા આય નો આય. મારે સપનામાં તેલમાં આવીને યાદ કરાવું કે તેલનો ડબ્બો, તેલનો ડબ્બો. પછી તું એમ કે નથી સગવડ, નથી સગવડ. એના કરતા 1 લાખ રૂપિયાનો હોજ મને, હું ધૂમકા ન મારું. એટલે ભક્તો થઈ ગયા સ્વાર્થના, એમાં ભગવાન ક્યાંથી હોય. તો હવે આપણે આ તો બધું માઇક ટેસ્ટિંગ હાલતું હતું, હા, સાચા પ્રોગ્રામની આપણે શરૂઆત કરીએ. હા, હમણાં એક જગ્યાએ મારા કાર્યક્રમ તો 5-6 માઇક મૂક્યા હતા, તો ઓલા મેં આયોજકને બોલાવ્યો, મેં કીધું હું ક્યાં કંઈ ગઉં છું, મારે 5-6 માઇકની જરૂર નથી, કીધું 1 માઇક બરોબર છે. મને કે તમે તમતાર ચાલુ રાખો ને એક જ ચાલુસ. હા, આપણને ગોટે ચડાવી દે. હા, હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ તો આમ ઉપર માઇક ટીંગાડેલું, આમ બોલવાનું. મેં કીધું આનો ભાવે, કીધું આયોજકને બોલાવ્યો, મેં કીધું કંઈક સેટિંગ કરો, કીધું માઇકનું આમ કેમ બોલું? તો મને કે રો 5 મિનિટ કંઈક સેટિંગ કરી દઉં. કે તો 5 મિનિટ રહીને 2 હીટ લઈને આવ્યા. હા, અમારા કલાકારોને ગાળિયા થઈ જાય ઘણી વાર. હા, હમણાં ભાવનગરમાં મારો કાર્યક્રમ, એક ભાઈ મને કે મારે કંઈક બોલવું છે, એટલે હું કોઈ નાનો બાળું. મેં કીધું આપણે શું વાંધો, અમને કોકે ચાન્સ આપ્યો ત્યારે અમે બોલી શકીએ, કીધું. તો ભાવનગરમાં મારો કાર્યક્રમ, એક ભાઈ મને કે મારે સ્ટેજ ઉપર બોલવું છે, તો સ્ટેજ ઉપર આવ્યા, હજારો માણસો બેઠેલા, અને ઓલા ભાઈએ માઇક પકડીને કે ભાન વગરના ભાઈઓ તથા બહેનો,
પાંચ દસ જણા એવા ટીંગા ટોળી કરીને બહાર લઈ ગયા એને. હા, કારણ કે ભાવનગરના ભાઈઓ તથા બહેનોને બદલે એમ કે ભાવનગરના ભાઈઓ તથા બહેનો. હા, શબ્દ નો સમજાય એમાં મજા આવે છે. હા, હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ 5 મિનિટની થોડીક વાર હતી, ત્યાં એક ભાઈ આવ્યા મને કે હરદીપભાઈ સોલંકી તમે, મેં કીધું હા, મને કે તમારો ક્રિયાક્રમ ક્યારે ચાલુ થવાનો છે? મેં કીધું તારા જેવા હોય તો ક્રિયાક્રમમાં થાય અમારા, હા કાર્યક્રમ ન થાય. કીધું હે, પબ્લિક કેવું મળે છે એના ઉપરથી કલાકાર મોટો હોય છે. કલાકાર કોઈ દિવસ મોટો હોતો નથી, અમને સાંભળનાર અમારી વાતોને પચાવનાર જનતા જ મોટી હોય છે. હા, પરંતુ અહીંયા ઘણા છોકરાઓ પણ બેઠા છે ઓડિયન્સમાં, આપણે છોકરાઓને એકાદી વાત લઈ લે. હા, છોકરાઓને નકર ખોટું લાગી જાય. છોકરાઓ રહ્યા ને એ ભગવાનનું રૂપ છે, પણ એક બે હોય તો. હમણાં એક બેન છ છોકરાને લઈને બસમાં ચડ્યા. હા, તો ઓલા કંડક્ટર કે અડધા તો ઘરે રાખતા હોય, ઓલા બેન કે અડધા ઘરે જ છે. છોકરા છે ને ભગવાનનું રૂપ છે, પણ એક બે હોય તો. અત્યારના છોકરાઓ એટલા અઘરા થઈ ગયા. હા, હમણાં નિશાળમાં માસ્ટરે છોકરાને સવાલ કર્યો, બોલ જો એકને કેટલા થાય? ઓલો કે સાહેબ બે. તો જવાબ તો સાચો જ હતો, એકને બે જ થાય, પણ સાહેબને થોડી કબૂતી હોય છી. બીજા છોકરાને ઊભો કર્યો, બોલ એકને કેટલા થાય? ઓલો કે સાહેબ 11. એનો જવાબ એ સાચો હતો, પણ સાહેબને થોડી કબૂતી હોય છી હતી. પછી ત્રીજો અમારા મગનને ઊભો કર્યો, બોલ મગનિયા એકને કેટલા થાય? ઓલો કે સાહેબ તમારે કેટલા કરવા છે એમ કહો ને. છોકરાઓની મજા છે. હા, હમણાં મારા ઘરે મહેમાન આવ્યા, મેં મારા છોકરાને કીધું જા મહેમાન હાટું કંઈક લેતો હોય, રિક્ષા લઈ આવ્યો. છોકરાઓની તો વાત જ નથી થાય. હા, નિશાળમાં માસ્ટર ભણાવતા હોય એકડે એક, બગડે બે, આમ 1 થી 100 ભણાવતા હોય, પણ એ એકડા ઊંધા બોલવા હોય તો કઈ રીતે બોલાય એનો એક નમૂનો કે 100, 98, 97, 96, 95, 94, 93, 92, 81, 82, 88, 87, 88, 86, 87, 88, 86, 86, 85, 81, 82, 83, 84, 85, 66, 65, 66, 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
51 49 48 47 46 45 અરે 44 43 42 41 40 39 38 38 36 35 34 33 32 31 30 29 28 27 26 25 અરે 24 23 22 21 20 19 18 17 હોલ 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1 બોલો સ્વામિનારાયણ ભગવાનની જય બોલો શ્રી ગણપતિ માત કી લા નો હોય પણ ગણપતિના માં એટલે મેં પાર્વતીની જય બોલાવી છે પણ વાયા થઈ ને હા છોકરાઓ બહુ અઘરા હોય હમણાં આવી રીતે ઊંધા એકડા બોલ્યો તો એક છોકરો મને કે ઊંધા એકડામાં શું હતું મને આવડે કંઈ નવું ખરું એટલે મેં તાત્કાલિક હાસ્યના એકડા બનાવ્યા હતા એ હાસ્યના એકડા બોલવા હોય તો કઈ રીતે બોલાય એનો એક નમૂનો કે એક એકડો એકથી ઉપાડો મનોજભાઈ અને એક એકડો 99થી ઉપાડો અને ટોટલ એનો સરવાળો 50 ને 50 100 થાય એ હાસ્યના એકડા બોલવા હોય તો કઈ રીતે બોલાય એનો એક નમૂનો કે 91 92 98 3 96 5 95 96 97 98 92 90 91 92 89 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91 92 89 90 91
એસી પંચોતેર છવ્વીસ ચુમ્મોતેર સત્યાવીસ તોતેર અઠ્યાવીસ બોતેર અરે ઓગણત્રીસ એકોતેર તરી સિત્તેર એકત્રીસ ઓગણસિત્તેર બત્રીસ અડસઠ તેત્રીસ અડસઠ ચોત્રીસ છાસઠ પાંત્રીસ પાસઠ છત્રીસ ચોસઠ સાડત્રીસ ત્રેસઠ અરે આડત્રીસ બાસઠ ઓગણચાલીસ એકસઠ ચાલીસ સાઠ એકતાલીસ ઓગણસાઠ બેતાલીસ અઠાવન તેતાલીસ સત્તાવન ચુમ્માલીસ છપ્પન પિસ્તાલીસ પંચાવન છેતાલીસ ચોપન સુડતાલીસ ત્રેપન અડતાલીસ બાવન ઓગણપચાસ એકાવન ને પચાસ પચાસ હો આ હાસ્યના એકડા છે. હા, જિંદગીની અંદર જો એકડા ગણતા આવડી જાય ને તો મીંડા એની મેરે લાગવાના જ છે. વાહ વાહ. તમે બધા અત્યારે યુટ્યુબ ઉપર મને નિહાળી રહ્યા છો તો યુટ્યુબની તમને એક વાત કરી દો, યુટ્યુબમાંથી શીખવાનું ઘણું છે. હા, ખરેખર મેં મારી દ્રષ્ટિમાંથી એક વસ્તુ વિચારી કે માણસની જિંદગી છે ને મનોજભાઈ યુટ્યુબ જેવી છે. હા, થોડીક મજા આવે ને ત્યાં જાહેરાત આવે, જ્યાં તમને એમ થાય ને કે વાહ હાલો હરદીપભાઈને સાંભળી અને હું આમ જોક્સ કહેવાનો બરાબર પંચ મારવાની તૈયારી હોય ને ત્યાં જાહેરાત આવે કે ઝોમેટો ઓર્ડર ઓનલાઈન. આપણને એમ થાય કે આપણને ઓનલાઈન લઈ જવાના છે. જિંદગી છે ને યુટ્યુબ જેવી છે, થોડીક મજા આવે ને ત્યાં જાહેરાત આવે, પરંતુ એની નીચે છે ને સ્કીપ નામનું નાનું બટન હોય છે. મનોજભાઈ, સ્કીપ નાનું સ્કીપ નામનું નાનું બટન હોય છે, જાહેરાત ત્રણ મિનિટની હોય
પણ તમારે જો એને 10 સેકન્ડમાં પૂરી કરવી હોય ને તો એ બટન દબાવી દો ને તો એ 10 સેકન્ડમાં એ જાહેરાત પૂરી થઈ જાય છે. એમ જિંદગીમાં આવું છે કે 3 મિનિટ રૂપી તમારે જિંદગીમાં જો કદાચ દુઃખ આવે ને તો ભગવાને તમને 10 સેકન્ડનું નાનું એવું સ્કીપનું બટન તો આપ્યું જ છે. એ બટન ક્યાં છે એ દબાવતા તમને આવડી જાય ને તો જિંદગીમાં કોઈ દી વાંધો નહીં આવે. હમણાં એક ભાઈ મને પૂછતા હતા મને કે રામ રાજ્ય ક્યારે આવશે. સતીશભાઈ કે રામ રાજ્ય ક્યારે આવશે, ત્યારે મેં એક જ લીટીમાં જવાબ આપ્યો કે પુરુષોમાંથી વ્યસન અને બહેનોમાંથી ફેશન વહી જશે ને, પુરુષોમાંથી વ્યસન અને બહેનોમાંથી ફેશન વહી જાય ને તેથી રામ રાજ્ય દૂર નથી. પરંતુ ફેશનની તો બહેનોની શું વાત કરો, ઘણા બહેનો બેઠા છે, હા બહેનોમાં દેખા દેખી એટલી હોય, હા કે બાજુવાળીએ વન પીસ પહેરું તો હું પહેરું, હા બાજુવાળીએ પતિયાલા પહેરું તો હું પહેરું. હવે ભાઈ રવા દે, હા એ બિપાસા બાસુ જેવી, તું કોકની સાસુ જેવી, હા એ મુનમુન સેન જેવી, તું ટુનટુન બેન જેવી, એ જયા પ્રદા જેવી, તું મોટી ગદા જેવી. પણ હું બહેનોનો કોઈ દિવસ ખરાબ બોલતો નથી, આ તો બધી હાસ્યની વાત છે. હા કોઈ બંધ બેસતી પાઘડી પહેરતા નહીં, આમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ ધર્મ વિશે હાસ્ય આવે તો કોઈ બંધ બેસતી પાઘડી પહેરતા નહીં. કારણ કે આ બંધ બેસતી પાઘડી પહેરતા નહીં, આ પાઘડી નથી તમારા માપની. હા બંધ બેસતી પાઘડી પહેરતા નહીં, આ પાઘડી નથી તમારા માપની. દુનિયામાં કોઈનો વિશ્વાસ કરતા નહીં, દુનિયા છે સ્વાર્થી ને પાપની. હસવું હોય તેટલું હસી લેજો આજે, હસવું હોય તેટલું હસી લેજો આજે, હાસ્યનું આ રૂડું ટાણું છે. કારણ કે પાઘડી મળતી નથી કોઈના માપની અને હાસ્યની મિલકત નથી કોઈના બાપની. જ્યાં મોજ આવે ત્યાં તમારા હાસ્યના ફુવારા તમે ઉછાળજો અને અમને મોજ આવે ને તમને મોજ આવે. હા કારણ કે જિંદગી અત્યારે અઘરી થઈ ગઈ છે. હા બહેનોની મેં વાત કરી, બહેનોમાં દેખા દેખી એટલી ઇંગ્લિશ બોલવાનો એટલો શોખ. હા હમણાં બે બહેનો કીટી પાર્ટીમાં જતી હતી, એક બેન ડેલીએ બેઠી હતી, એ કે હાલ તારે નથી આવું, એ કે ના ના હું બીજી છું. કે તા એક બોલી કે એવું કઈ ન હોય, હું તાર ભાઈ ત્રીજી છું તોય જાઉ છું. હાસ્યની મજા છે, તમે શબ્દોને પકડો છો એની મજા છે. હા હમણાં મારી પત્ની લટક મટક તૈયાર થઈને જતી હતી, મેં કીધું કઈ બાજુ, મને કે મારી બેનપણીનું વેલ્ડિંગ છે. મેં કીધું વેલ્ડિંગ ન કહેવાય ગાંડી, વેડિંગ કહેવાય. મને કે તમને શું ખબર પડે બીજી વખતનું છે. મેં કીધું તો બરોબર છે ભાઈ. હા એક ભાઈ મને પૂછતા હતા મને કે વેલ્ડિંગ અને વેડિંગમાં શું તફાવત, મનોજભાઈ વેડિંગ અને વેલ્ડિંગમાં તફાવત શું? એટલે મેં એક જ લીટીમાં જવાબ આપ્યો કે વેલ્ડિંગમાં છે ને પેલા તિખારા થાય અને પછી ગઠબંધન થાય. જ્યારે વેડિંગમાં ઊંધું થાય પેલા ગઠબંધન કરાવે અને પછી જે તિખારા થાય છે ભાઈ ભાઈ બધા અનુભવ છે. આ તો તમે બોલી નથી શકતા, હું બોલું એટલો તફાવત છે. હા એક જણા મને કહેતા મને કે લગ્નની વ્યાખ્યા શું? કે મેં કીધું પતિ પત્ની રહ્યા ને એ સાયકલના બે વ્હીલ જેવા છે, જેમાં આગલું વ્હીલ પત્ની છે ને વાયલું વ્હીલ રહ્યું ને પતિ છે. હા મને કે એ કઈ રીતે? મેં કીધું આગલું વ્હીલ જ્યાં હાલે ને તમે પેડલ મારો, આગલું વ્હીલ જ્યાં હાલે ને એની વાયન વાય વાયલું વ્હીલ હાલે. હા અને એમાંય જો કોકે ઘોડી ચડાવી હોય અને પેડલ મારે, આગલું વ્હીલ તો શાંતિથી બેઠું હોય, વાયલું વ્હીલ મંડે ઘુમરા ખાવા એકલું એકલું. હા અને ત્રીજી વાત કરું કે આપણે સાયકલ ને એકલા જતા હોય અને કોક હાથ ઊંચો કરે બે હરતા જાઓ તો એ બધો વજન વાયલા વ્હીલને જ ખંભો પડે. મકાનમાં ના હોય નડિયા, બૂટમાં ના હોય તળિયા. મકાનમાં ના હોય નડિયા, બૂટમાં ના હોય તળિયા, ખીચામાં ફક્ત બોરના ઠળિયા, એને કાંડ અનેક હોય કરિયા, ફેરવે ગામના ગારિયા, પછી ગણવા જેલના સળિયા, એના કામ બધા કુંડાળિયા, અને કોક પૂછે કેમ છે, અને કોક પૂછે કેમ છે તો ભાઈડો કે આપણે તો મોજે દરિયા. અત્યારે માણસ બહારથી જેટલો ખુશ દેખાય ને, હા એટલો અંદર હોતો નથી. હા અત્યારે માણસ જેટલો બહારથી ખુશ દેખાય છે એટલો અંદર હોતો નથી, સતત ટેન્શનમાં ટેન્શનમાં માણસ જીવે છે. હા હમણે કાકાને પગની તકલીફ થઈ ગઈ, ડોક્ટર આગળ ગયા, ડોક્ટરે પગ ચેક કરીને કીધું કે લોન ઉપર હાલવાન રાખો કાકા. કાકો કે ઈ રવા દે, 20 પેઢીઓથી અમે લોન ઉપર જ હાલી છીએ.
લોન ઉપર હાલીને હાલીને તો આ ઢીચણિયા ઘસી ગયા, એ રવા દે. હા પણ ડોક્ટર તો ડોક્ટર છે. આહા, ડોક્ટરની નિશાની કેમ પ્લસ હોય છે એ ખબર છે કોઈને? મને એક ભાઈ પૂછતા હતા મને કે ડોક્ટરની નિશાની પ્લસ કેમ હોય છે, એટલે મેં એને કીધું, મેં કીધું પેશન્ટ આવે ને ત્યારે આવે ઊભો અને અંદર જાય ને એટલે હુઈ જાય. ડોક્ટરની નિશાની પ્લસ એટલા માટે હોય છે કે જ્યારે જ્યારે પેશન્ટ આવે છે ને ત્યારે પેશન્ટ આવે છે પોતાના પગે અને અંદર જઈને પછી ડોક્ટર એને હુવડાવી દેશ. હા, પછી મને કે ઇન્જેક્શન મારે ત્યારે હવામાં કેમ પિચકારી મારે છે? હા, મને કે ઇન્જેક્શન મારે ડોક્ટર ત્યારે હવામાં કેમ પિચકારી મારે છે? મેં કીધું ભગવાનને કહે છે કે તૈયાર રહેજે મોકલું છું. જો ભગવાન નારાજ થાય ને તો આપણે ડોક્ટર આગળ જવું પડે સાહેબ. ભગવાન જો નારાજ થાય ને તો ડોક્ટર આગળ જવું પડે, પણ જો ડોક્ટર નારાજ થઈ જાય ને, રામ બોલો ભાઈ રામ. હા, ડોક્ટરની વાત તો વાત જ જાઓ. હા, હમણે કાકા ડોક્ટર આગળ ગયા. હા, તો ડોક્ટર કે બોલો શું થાય છે? તો કાકા કે ડોક્ટર તું શું, હું શું, તારે જે કરવું કર, મને તબિયત નથી હારી, તારે જે કરવું કર, તારે રિપોર્ટ કરાવે રિપોર્ટ કરાય, બાકી હું નહીં કહું, તું ડોક્ટર છું, તું નક્કી કર કે મને શું થાય છે. એમ કરીને ડોક્ટરને જોઈતો કાકો. એટલે ડોક્ટર કે કાકા રિપોર્ટ કરાવવા પડશે. કે જે કરાવવું પડે એ કરાય. તો રિપોર્ટ આવ્યા પછી ડોક્ટરે કાકાને કીધું, કાકા તમને ડાયાબિટીસ છે કે? અને આ તો હાવ દેશી કાકા. એ કે મને ડાયાબિટીસ ગાંડાબિટીસમાં કંઈ ખબર ન પડે. ઓકે, તો ગુજરાતીમાં બોલ કે મને શું થયું છે. એટલે ડોક્ટરે શુદ્ધ ગુજરાતીમાં વાત કરી કે તમારા પેશાબમાં ખાંડ આવે છે, કે તમારા પેશાબમાં ખાંડ આવે છે. એમાં બાજુમાં બીજા કાકા બેઠા હતા, એ કે કેટલો નસીબદાર, મારે તો રેશન કાર્ડમાં નથી આવતી. પણ ડોક્ટરોની મજા હશે. હા, હમણે એક ભાઈ ડોક્ટર આગળ ગયા, કે સાહેબ મને બધું બબ્બે દેખાય છે. સાહેબ કે એ બધી વાત સાચી, પણ એમાં ચાર જણાને કઈ જરૂર નથી. હમણે એક જણો ડોક્ટર આગળ ગયો, એ કે પેટમાં બહુ દુખાય છે. હા, તો ડોક્ટર કે તમારી એન્જિયોગ્રાફી કરવી પડશે. કે જે કરવું પડે કરો. તો દર્દીને હુડાવી દીધો, ડોક્ટરે નળી ભરાવી અને આમ જોયું દર્દીને, કે ઓહો હો 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 હો, તમારા પેટમાં તો કે રૂના ગોટે ગોટસ. ઓલો દર્દી કે ન હોય કે, અરે કે હું કહું ડોક્ટર ખોટો, તમારા પેટમાં રૂના ગોટે ગોટા છે. પછી દર્દીએ ચેક કર્યું તો નળી પેટમાં નહીં ગાડલામ ભરાઈ દીધી. એમાં પછી રૂના ગોટે ગોટા જ દેખાય. હમણાં એક માજી ડોક્ટર આગળ ગયા. હા, તો ડોક્ટરને કે શું થાય? ડોક્ટર કે બોલો શું થાય માજી? એ કે તબિયત નથી બરોબર. તો ડોક્ટરે કાનમાં ટેલિસ્કોપ નાખ્યું, ચેક કર્યું. માજીને કે માજી તમે જ ગુજરી ગયા છો. માજી એક લાભો, મારે તારી સામે બેઠી છું, ગુજરી ગઈ છું કે? અરે કે હું ભણેલો ખોટો, મારું આ ટેલિસ્કોપ ખોટું કે? આમાં તમારા કે ધડકન જ નથી સંભળાતી કે? પછી માજીએ કીધું કે તે તારા કાનમાં નાખ્યું ટેલિસ્કોપ નથી, ઇયરફોન છે, ઇયરફોન કે? અત્યારે માણસો મોબાઈલમાં કેટલા વ્યસ્ત, જ્યાં જોવો એ મોબાઈલ મોબાઈલ મોબાઈલ. હા, મોબાઈલમાં આયેલા જતા ને થાંભલાર ભડકે તો થાંભલાને સોરી કહીને વયા જાય. આજ એવા યુગમાં હું તમે જીવી છી કે પહેલાનો જમાનો એવો હતો કે ટેલિફોન હતો, એ આખું પરિવાર સંયુક્ત રીતે વાત કરતા હતા. અત્યારે મોબાઈલ આવ્યા પછી દરેક પરિવારના સભ્યો જુદા થઈ ગયા છે. હા, તમે જુઓ છોકરી આમ બેઠી હોય, છોકરો આમ બેઠો હોય. હા, અને યુગે કેવો, અને હાઇબ્રિડ પ્રજા આવી ગઈ છે બધી અત્યારે. હા, હમણે એક બેનને ડિલિવરીનો ટાઈમ, છોકરો આવે નહીં, માથે એક કલાક થઈ ગઈ, ડોક્ટર મૂંઝાણા કે છોકરાની ડિલિવરી કેમ નથી થતી. પછી ડોક્ટરથી નો રહેવાનું, રાઈડ પાડી હાલે બહાર નીકળ, તારા છોકરાએ અંદરથી અવાજ આપ્યો, ઉભારો સ્ટેટસ મૂકી દઉં, ફિલિંગ એક્સાઇટેડ કમિંગ સૂન. આ અત્યારની પ્રજા છે. હા, અત્યારના છોકરાઓ તો ભૂકા કાઢી નાખ્યા એવા થઈ ગયા. હા, હમણાં નિશાળમાં માસ્ટરે છોકરાને ઊભો કર્યો, બોલ જોઈ તને કઈ કલામાં રસ છે? ઓલો એક છોકરો કે સાહેબ મને ચિત્રકલામાં રસ છે. સાહેબ કે સબાસ, મોટો થઈને ચિત્રકાર બનીશ કે? બેસી જા કે. પછી બીજાને ઊભો કર્યો, બોલ તને કઈ કલામાં રસ છે? ઓલો કે સાહેબ મને છે ને સંગીત કલામાં રસ છે. સાહેબ કે સબાસ, મોટો થઈને સંગીતકાર બનીશ કે? બેસી જા કે. પછી ત્રીજા અમારા સુરેન્દ્રનગરના ઊભો કર્યો, છગનને, કે બોલ છગન તને શેમાં રસ છે, કઈ કલામાં રસ છે? છગન કે સાહેબ મને તમારી બાજુમાં બેઠીની શશિકલામાં રસ છે.
છોકરાઓ તો તમને ભૂખા કાઢી નાખી એવા થઈ ગયા છે. હા, હમણાં મારા ભાઈબંધ ના ઘરે ગયો. હા, તો ભાઈબંધ નાવા બેઠો તો છોકરો બહાર બેઠો તો મેં કીધું કાંઈ ગયા તારા પપ્પા? મને કે પપ્પા નાવા ગયા છે. એટલે મેં કીધું વાંધો નહીં, પાંચ મિનિટ વેઇટ કરું. હા, તો છોકરો ચોકલેટ ખાતો હતો. તમે જોજો, કોઈને સલાહ નથી દેવા એવી અત્યારના યુગમાં. હા, છોકરો ચોકલેટ ખાતો હતો મારા ભાઈબંધો. એટલે મેં કીધું બટા ચોકલેટ ન ખવાય, દાંત અડી જાય, તારા દાંત વેલા પડી જાય. મેં એને બે ચાર હારી વાતો કરી, મારી સામું જોવા માંડો. મને કે તમે મારા દાદાને ઓળખો? મેં કીધું ઓળખું જ તેને, મારા મિત્રના પપ્પાને ઓળખું. મને કહે છે ને 95 વરા જીવવા. મેં કીધું એ તો મને ખબર છે. મને કહે સુકામ જીવવા એ ખબર છે? મેં કીધું ના. મને કહે પારકી પંચાયત ન કરતા. છોકરાઓ તો આપણને ગોટે ચડાવી દે. હા, બહેનો બેઠા છે, બહેનોની મેં વાત લીધી એકાદી બે. હા, હમણાં પ્રોગ્રામ પતાઈને જતો તો બે ત્રણ બહેનો નખ ઘસતા હતા આમાં. હા, તો મેં કીધું આ નખ ઘસે કે વાજિંત્ર વગાડે છે? એટલે હું નજીક ગયો તો બે ત્રણ બહેનો ખરેખર નખ ઘસતા હતા. હા, મેં કીધું આ નખ કેમ ઘસો છો? મને કે રામજી દેવજી મહારાજે કીધું છે. હા, મને કે રામજી દેવજી મહારાજે કીધું છે કે નખ ઘસો ને તો વાળ લાંબા થાય અને કાળા થાય. મેં કીધું સરસ વાત કહેવાય. પણ એક બેન શાંતિથી બેઠા હતા. મેં કીધું કા તમે નથી ઘસતા? મને કે મારે વધારે ઘસી ગઈ ને તો મુઈ શું ઉગી જઈ. એટલે તો અમારો કવિ કહે છે કે કરતા હોય સો કીજીએ અવડના કીજીએ કગ, કરતા હોય સો કીજીએ અવડના કીજીએ કગ, નહીતર માથું ગુસ્સે સેવાળમાં ઊંચા રહેશે બે પગ. હા, જે ધંધો જે ફાવતો એ જ કરાય. અત્યારે કેવું થઈ ગયું છે, આને ધંધો સારો હાલે છે લાઈન હું કરું. હા, એક જણો મને મારી વાર કડાવ્યો, મને કે હરદીપભાઈ એવો કયો ધંધો ખરો કે મારે કોઈ મહેનત જ ન કરવી પડે, બીજા મહેનત કરે ને મને રૂપિયા મળે? મેં કીધું એક સુરભ શૌચાલય ખોલ નાખ. તારે બઢના દીકરા કોઈ મહેનત જ નથી કરવી, બેઠા બેઠા જ ખાવું છે. હા, એને તમે ક્યાં પહોંચો? હા, અત્યારનો યુગ એવો થઈ ગયો છે કે માણસને અત્યારે કોઈની ઉપર વિશ્વાસ નથી. હા, માનવ જીવન વિજ્ઞાનનો નિયમ છે કે માણસે 24 કલાકમાંથી 1 કલાક હસવું જોઈએ. હા, જો તમે તમારી જિંદગીમાં તમારા પોતા માટે 5 મિનિટ કાઢો ને, 5 મિનિટ તમે જો રોજ એન્જોય કરો ને, તો હું તમને ગેરંટી આપું છું એક કલાકાર તરીકે કે 80 વરા સુધી તમારે એન્જિયોગ્રાફી નહીં કરાવી પડે. હા, પણ માણસો અત્યારે પોતાનું જોતા જ નથી. હા, બાજુવાળો ગાડી લાવ્યો એમાં બળતરા કરવા માંડે. હા, અલા ભાઈ તારી આગળ છે તું એનું આમ લે ને. હા, પણ અત્યારનો માણસ કેવો થઈ ગયો, પોતાનું છે એને માણી નથી શકતો અને બીજાનું છે એમાં બળતરા કરવામાં કરવામાં માણસ પોતાની જિંદગી વેડફી નાખે છે. હા, એટલે તો કેવું પડે છે ને કે આશા ઉપર પાણી ફરી જતા વાર નથી લાગતી, આશા ઉપર પાણી ફરી જતા વાર નથી લાગતી અને કિનારે આવી પછી ડૂબી જતા વાર નથી લાગતી. હા, હમણાં ગણપતિ વિસર્જન હતું તો બધા ગણપતિ બાપા મોર્યા કરીને બધા વિસર્જનમાં ગયા. એક ભાઈને નાતા નહોતું આવડતું તોય અડધેવ દિન પહોંચી ગયો. તો ફોર્મમાં ભાઈને ખબર ન રહી કે હું તો અડધેવ દિન પહોંચી ગયો. પછી મેંડો ડૂબક્યું મારવા અને પાણી મોઢામાં ગરી ગયું અને આંખ સુધી પહોંચી ગયું અને નીચે ગયો અને બરાબર હાથમાં માછલી આવી અને માછલીનો કર્યો ઘા એ કે મારું જે થવું હોય થા પણ તું તો બચી જા. એટલે તો કહે છે ને ઘણા જીવતા તો નડે, પોતે તો મરે પણ બીજાને મારતા જાય. આજ એવા યુગમાં હું તમે જીવી છી કે આશા ઉપર પાણી ફરી જતા વાર નથી લાગતી અને કિનારે આવી પછી ડૂબી જતા વાર નથી લાગતી. જીતનો જલસો માણવાની ઉતાવળ ના કર દોસ્ત, કે જીતેલી બાજી હારી જતા વાર નથી લાગતી. તારી ઊંચાઈનું ના કભી માન ના કર, કે મિનારાને તૂટી જતા વાર નથી લાગતી. બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર, બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર, કે માળાને પીખાઈ જતા વાર નથી લાગતી. માણી લો હાસ્યની હરેક પળ તમે આજે, માણી લો હાસ્યની હરેક પળ તમે આજે, કે પછી આંખોને વીંચે જતા વાર નથી લાગતી. તેત્રીસ કરોડ દેવી દેવતાઓ છે, એમાં મહાદેવ એક જ છે અને એ છે ભોળાનાથ. મને એક ભાઈ કહેતા હતા, મને કે 33 કરોડ દેવી દેવતાઓમાં શંકર ભગવાનને જ મહાદેવ શું કામ કહે છે?
એટલે તે મેં ત્યારે એને એટલો જ જવાબ આપ્યો કે એક જ દેવ એવો છે કે જેની પોતાની તો પૂજા થાય પણ એની પત્ની પાર્વતીની પણ પૂજા થાય. એની પત્ની પાર્વતીની તો પૂજા થાય પરંતુ એના બંને પુત્ર ગણેશ અને કાર્તિકેયની પૂજા થાય. એટલું નહીં, એનો વાહન પોથિયો પણ પૂજાય. આજ એવા ભોળાનાથને યાદ કરી કે જય મહેશ જટાર જૂઠ, કંઠ સોય કાલકૂટ, જન્મ મરણ જાય છૂટ, નામ લેત જાકે, ઈ તીન નૈન ચંદ્રભાલ, નૈન મે મુંડન કી માલ, સોબે ત્રણ મૃગ છાલ કટી મે નાત ભાકે, ઈ ગૌરી સતી સદાર સંગ, ભસ્મલસત યંગ યંગ, શીશ ગંગ કે તરંગ વહાન વૃષ ભાકે, ઈ કર ત્રિશુલ નર ઉઠાર, બ્રહ્માનંદ નિર્વિકાર, જાકે મહિમા અપાર, કહત બેદ થાકે. એવો ભોળાનાથ ભગવાન એક બેને તપ કરીને ભોળાનાથને પ્રસન્ન કર્યા. બોલો, પુરુષો તો તપ કરે પણ એક બેને તપ કરીને ભોળાનાથને પ્રગટ કર્યા અને ભોળાનાથ પ્રસન્ન થયા. ભોળાનાથ બેનને કે માગ માગ બેન, તને તું કે આપી દઉં, કે ગમે એક વચન માગી લે. પણ આ તો બહેનોનો સ્વભાવ, એમાંય ડિસ્કાઉન્ટ માગ્યું. એ કે એક નહીં ત્રણ જોઈ તો આપો, બાકી નથી જોતું કે. અને ભગવાન ભોળાનાથને એમ થયું કે બહેનો આગળ કંઈ આપણું હાલે નહીં. હે, એટલે ભગવાન ભોળાનાથે કીધું, વાંધો નહીં બેન, એક નહીં ત્રણ વચન માગી લે, પણ હવે મારી એક શરત છે, તું જેટલું માગીશ ને એનથી 10 ગણું તારી સાસુન મળશે. ઓલી કે કઈ વાંધો નહીં. એ બેન તો તૈયાર થઈ ગઈ. પેલું વચન માગ્યું એ બેને કે હે પ્રભુ, મને દુનિયાની સૌથી સ્વરૂપવાન સ્ત્રી બનાવી દો. એટલે પોતે તો થઈ ગઈ પણ એની સાસુ એનાથી 10 ગણી સ્વરૂપવાન સ્ત્રી થઈ ગઈ. બોલો. પછી બીજું વરદાન માંગ્યું એ કે હે પ્રભુ, મને દુનિયાની સૌથી અમીર વ્યક્તિ બનાવી દે. હા, આ બહેનોની બુદ્ધિની વાત છે. હા, કે હે પ્રભુ, મને દુનિયાની સૌથી અમીર વ્યક્તિ બનાવી દે. એટલે એ તો બની ગઈ પણ એનાથી 10 ગણી એની સાસુ બની ગઈ. અને છેલ્લો અને ત્રીજો વરદાન માંગવાનું આવ્યું. જોજો બહેનોની બુદ્ધિ ક્યાં પહોંચે છે. હા, ત્રીજું અને છેલ્લો વરદાનમાં બેને એવું માંગ્યું કે હે પ્રભુ, એક મને નાનકડો એવો એટેક આપી દે. બધું લઈ લીધું. આ બહેનોની બુદ્ધિ છે. ઘણા કહેતા હોય બહેનોમાં બુદ્ધિ નથી, એ વાત હાવ ખોટી છે. તમે તમારા ઘરમાં 25-25 વરા સુધી જે ઘરમાં રહેતા હોય અને લગ્ન કરીને આવો અને 25 દીમાં બહેનનું હાલતું થઈ જાય તો બુદ્ધિ વગર હાલે? વિચાર તો કરો બહેનોની બુદ્ધિની ક્યાં વાત છે. હા, હું કોઈ દી બહેનોની ટીકા કરતો નથી જાજી. હા, પણ બહેનોમાં બુદ્ધિ છે ને એટલી ક્યાંય નથી. હા, તમે ભલામણ 25-25 વરાથી જે ઘરમાં રહેતા હોય અને 25 દીમાં બહેનનું હાલતું થઈ જાય બુદ્ધિ વગર ન હાલે. હા, આપણને બહેનો ઘણા કહેતા હોય કે તમે તો હાવ બદલાઈ ગયા છો. હા, દરેક પત્નીના પતિને કહેતી હોય છે લગ્નના 2-4 વરા પછી કે તમે પહેલાં હતા ને એવા હવે રહ્યા નથી, તમે તો હાવ બદલાઈ ગયા છો. એટલે અમે ચા બદલાના છીએ, તે જ બદલાવ્યા છે અમને. અમે ઊભું માથું ઓળતા હતા કે આ નથી સારું લાગતું, આડું ઓળો. હા, અમે જભો લેંઘો પહેરતા હતા કે આ નથી સારું લાગતું, તમે કંઈક વેસ્ટર્ન કપડાં પહેરો. હા, અમે ભલામણે સાયકલ ને સ્કૂટર લઈને ફરતા હતા કે આ નથી સારું લાગતું, ગાડી લઈને ફરો, તે જ અમને બદલાવ્યા છે. પાછી કંઈક તમે બદલાઈ ગયા છો. આ બહેનોની બુદ્ધિ. હમણાં એક બહેનની એના વરને કે મારા આવ્યા પછી તમારે સારું છે. હા, હું આવી પછી જ આપણા ઘરમાં ટીવી આવ્યું, હું આવી પછી જ આપણા ઘરમાં ગાડી આવી, હું જ આવી પછી જ આપણા ઘરમાં બંગલો બન્યો. આવી બધી વાત કરવા માંડી ને એટલે પછી છેલ્લે એનો વર બોલ્યો કે તું આવી ને પછી જ આ 40 લાખની લોન આવી. ત્યાં સુધી અમે શાંતિથી જીવતા હતા. પરંતુ આ તો એક હાસ્યની વાત છે. બાકી દંપતીની વાત કરવા બેહો, તમારો કવિ લખે છે કે દંપતી કોને કહેવાય, કે જેમાં પતિનો દમ નીકળી જાય એને દંપતિ કહેવાય. હા, જેમાં પતિનો દમ નીકળી જાય એને દંપતિ કહેવાય. પરંતુ ખરેખર સ્ત્રી છે ને એ એક શક્તિ છે. હા, તમે જેટલા મંદિરો જોઈ લો, ચામુંડમાંને જુઓ તો એ ચોટીલામાં ડુંગરે બેઠા છે, અંબાજીમાં જુઓ તો એ અંબાજીમાં રહ્યા એ પણ ઉપર ડુંગરે બેઠા છે, મહાકાળીમાં રહ્યા પાવાગઢમાં એ પણ ડુંગરે બેઠા છે, બધા માતાજી ઉપર ડુંગરે બેઠા છે અને બધા બાપા ભોયરામ, ઉપડેશ્વર મહાદેવ ને રફાડેશ્વર મહાદેવ ને મહાબેશ્વર મહાદેવ, બધા જે કોઈ મહાદેવ છે એ બધા ગુફામાં બેઠા છે. હા, એટલે સ્ત્રી છે ને એક શક્તિ છે અને પુરુષ સ્ત્રીની સહન શક્તિ છે. આ શક્તિને સહન કરીએ કે ને એ આ પુરુષ એક જ કરીએ કે જીવનમાં. હા, અને પુરુષ મેં પહેલાં પણ વાત કરી, પુરુષ સ્ત્રીઓની જન્મજાત કલાકાર છે. હા, જાત લટક મટક તૈયાર થઈને થોડોક બહાર જવા નીકળે ને એની બેન એની વહુ કે કઈ બાજુ,
એટલે સીધો હેઠો બેસી જાય, કારણ કે ભોળો છે, ઘરમાં જ રામની જેમ ભરતો હોય. હા, બહાર જાય ને તરત કાનુડો બની જાય. બેન હામાં મળે, કેમ બેન દેખાતા નથી? ઓલી બેન કે ક્યાંથી દેખાય, પેલી વાર તું જ જોવા આવ્યો તો અભાગ્યા, ત્યારનું નથી થતું મારું. એટલે બહેનોની બુદ્ધિની વાત તો તમે વાત જાઓ. હા, પણ પુરુષોની વાત નીકળી જાય, પુરુષો બહુ ભોળા હોય. હા, અને અત્યારના યુગમાં એક સડકતો પ્રશ્ન એ છે કે સાંજની રસોઈ શું બનાવવી? મનોજભાઈ, બહુ મોટો પ્રશ્ન થઈ ગયો છે અત્યારે. એને કદાચ રાષ્ટ્રીય લેવલે આ પ્રશ્ન પહોંચવાનો છે નરેન્દ્રભાઈ સાહેબ પાસે, કે સાંજની રસોઈ શું કરવી. દરેક બહેનો પોતાના પતિને ફોન કરીને એક જ વાત કરે કે સાંજે શું બનાવવું છે. હા, હમણાં તો દિવાળીનો ટાઈમ, એક પત્ની એના પતિને ફોન કર્યો સાંજે 4 વાગે, અને પતિને ફૂલ ગરાગી અને ફોન કર્યો, એ કે આજે સાંજે રસોઈમાં શું બનાવવું છે. અને પતિનો મગજ ગયો ગરાગી માથે બેઠેલા, એ કે તારે જે બનાવવું હોય બનાય, ગાંડા જેવી આવી રીતે ફોન કરાય, તને ખબર નથી પડતી? કે આમ કરીને ફોન મૂકી દીધો, અને અડધી જ કલાક પછી એ પતિએ સામેથી ફોન કર્યો, કે બોલને બકા, શું કામ હતું? તેની પત્ની કે જવા દો ને, હમણાં મેં અડધી કલાક ફોન કર્યો ત્યારે તમે મારી ઉપર કેવા ગરમ થઈ ગયા, મને ગાંડા જેવી કીધી, બુદ્ધિ વગરની કીધી, મેં ખાલી એટલા માટે ફોન કર્યો તો સાંજે જમવાનું શું બનાવું. તો પતિ કે લે, તને લાગી ગયા.